अस्सलामुअलैकुम। धोरण 12 कम्प्यूटर चैप्टर नंबर 4 ई कॉमर्स नो परिचय पार्ट 4। हूँ मंसूरी मिसबा। आज आप ई कॉमर्स ना फायदा अने मर्यादा एटले के लिमिटेशन्स एना विषे आ वीडियो में भणवाना छे। छेल्ला वीडियो में आप ई कॉमर्स नी भारत में ई कॉमर्स अने ई कॉमर्स में जे परंपरागत व्यवसाय विरुद्ध जे ई कॉमर्स विषे आपणे जोयुं एना पछी आपणे इंटरनेट विषे पण जाणेलुं बराबर छे। भारत में ई कॉमर्स नी कई कई वेबसाइट छे ए बधुं पण आपणे छेल्ला वीडियो में जोयुं हतुं। आजे आपणे ई कॉमर्स ना फायदा एडवांटेजिस ऑफ ई कॉमर्स एना विषे आ वीडियो में जोवानुं छे बराबर छे। आगळ जोईए आपणे आ जो आ चित्र तमने बधुं बतावी दे छे जेनी अंदर तमने ऑनलाइन शॉपिंग कार्ड मळी जाय छे, गिफ्ट मळे छे ऑनलाइन शॉपिंग करता, सेलिंग पण थाय छे ऑनलाइन सेल थाय छे, शॉपिंग एट एनी टाइम एटले के तमे कोई पण टाइमे खरीदी करी शको छो, ऑनलाइन पेमेंट करी शको छो, होम डिलीवरी तमने मळी जाय छे अने 24 कलाक बराबर छे 24 अवर्स आ तमने ओपन होय छे जेथी तमे कोईपण समये तमारी ई कॉमर्सनी खरीदी ई कॉमर्स द्वारा तमे ऑनलाइन शॉपिंग करी शको छो बराबर छे। હવે આપણે આગળ જોઈએ ઈ કોમર્સના ફાયદા। તો ઈ કોમર્સના ફાયદામાં આપણે જોઈએ તો કે ઇન્ટરનેટના વિકાસના લીધે સંસ્થાઓ પોતાના વ્યવસાયના પ્રચાર માટે અનેક નવીન અને આકર્ષક યોજનાઓ શોધી રહી છે એટલે એમનું બિઝનેસ વધે। આજે એવી સફળ સંસ્થા શોધવી મુશ્કેલ છે જે પોતાની પ્રવૃત્તિઓ માટે કમ્પ્યુટરનો ઉપયોગ ન કરતી હોય, એટલે કે બધે જ જગ્યા છે ને કમ્પ્યુટર ઉપયોગ કરે છે કમ્પ્યુટરનો બરાબર છે, એના વગર કંઈ કામ થાય નહીં। અને વધારેમાં વધારે બિઝનેસનો વ્યાપ કરવો હોય તો એમાં આપણે કમ્પ્યુટર યુઝ કરીએ છીએ અને ઈ કોમર્સ દ્વારા આપણે ઓનલાઈન પણ એ બધી આપણું ઉત્પાદનને આપણે પ્રચાર કરીને વેચતા હોઈએ છીએ ઓનલાઈન। તો ઈ કોમર્સ દ્વારા શું થાય, ગ્રાહકોને સસ્તા ભાવે માલની ઉપલબ્ધતા પણ થાય અને વિશાળ પસંદગી એ કરી શકે છે અને સમયનો પણ બચાવ કરી શકે છે, જેથી એ લોકો શું કરે છે ઈ કોમર્સ દ્વારા એટલે કે ઓનલાઈન શોપિંગને બધા દ્વારા એ આ ઈ કોમર્સના એક ફાયદાઓ ઉઠાવે છે। તો આ જોઈએ આપણે 1x1 ઈ કોમર્સના ફાયદાઓ, જેમાં પહેલું જોઈએ આપણે તો કે અવિરત સમય 24 અવર્સ માટેની વ્યાપક વ્યવસ્થા, ઓછો ખર્ચ લોઅર કોસ્ટ, ત્રીજું સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ નો બાઉન્ડ્રીઝ ઓર જિયોગ્રાફિકલ લિમિટેશન્સ, ફોર્થ ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા ઇમ્પ્રૂવ એન્ડ બેટર કસ્ટમર સર્વિસ, 5 જૂથ કાર્ય ટીમવર્ક, 6 પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો એલિમિનેટ ટ્રાવેલ ટાઈમ એન્ડ કોસ્ટ, 7 ઝડપ એટલે કે સ્પીડ। હવે આપણે આ બધાને 1x1 જોઈએ તો સૌથી પહેલાં જોઈએ અવિરત સમય માટેની વ્યાપક વ્યવસ્થા। 24 અવર્સ આપણને અવેલેબલ હોય છે ઈ કોમર્સની વેબસાઇટ, જોઈએ આપણે કોઈપણ સમયે અને સ્થળે વ્યવસાય કરી શકાય છે બરાબર છે। આગળ જોઈએ આપણે તો કે વ્યવસાયિક પ્રવૃત્તિઓને સમયનું કોઈ બંધન રહેતું નથી, દિવસમાં કોઈપણ સમયે ગ્રાહક ઉત્પાદન ખરીદી શકે છે અને કોઈપણ સમયે ઓર્ડર પણ એ લોકો સ્વીકારી શકે છે બરાબર છે। હવે આગળ જોઈએ બીજું આપણે ઓછો ખર્ચ લોઅર કોસ્ટ, એમાં જોઈએ આપણે તો કે ઇન્ટરનેટના વ્યવસાયિક ઉપયોગથી માર્કેટિંગ, વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ અને તેના જેવી અનેક પ્રવૃત્તિઓમાં થતો ખર્ચ ઘટે છે બરાબર છે। આગળ જોઈએ એના વિશે, સ્થાનિક વ્યવસાયમાં કરતાં મૂડીરોકાણની તુલનામાં ઈ કોમર્સનું મૂડીરોકાણ અલ્પતમ હોય છે, એટલે કે તમે જે સ્થાનિક વ્યવસાય એટલે કે પરંપરાગત વ્યવસાયમાં આપણે મૂડીરોકાણ કરીએ એના કરતાં ઈ કોમર્સમાં જે મૂડીરોકાણ હોય એ થોડું હોય બરાબર છે, અને ઓછો ખર્ચ થાય ઈ કોમર્સની અંદર વહેંચણી, ફોન, ટપાલ અને છાપકામ જેવા થોડા કામ ઓછા થતા જાય છે જેથી આ ખર્ચ ઘટતું જાય છે। આગળ જોઈએ સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ, એમાં જોઈએ આપણે સ્થાનિક દુકાનની સીમા નિશ્ચિત ક્ષેત્ર સુધી વિસ્તરેલી, એટલે કે તમે જુઓ છો કે સ્થાનિક જે દુકાન હોય એ નિશ્ચિત ક્ષેત્ર સુધી જ વિસ્તરેલી હોય, કે જે એ વિસ્તારમાં આવેલી હોય એ વિસ્તારના લોકો સુધી જ પહોંચેલી હોય, પણ ઈ કોમર્સને લીધે શું થયું કે આ ઓવરઓલ બાઉન્ડ્રીઝ
દૂર થઈ ગઈ. આપણે શું ઇન્ડિયામાં બેઠા બેઠા બહારના દેશોમાંથી પણ ખરીદી કરી શકીએ છીએ, બરાબર છે. આગળ જઈએ, આપણે ઈ કોમર્સની મદદથી વ્યવસાયને તત્કાલ અસંખ્ય ગ્રાહકો સુધી પહોંચાડી શકાય છે, જે પરંપરાગત માર્કેટિંગની કોઈપણ યોજના દ્વારા શક્ય નથી. એટલે કે આપણે તત્કાલ એકદમ ઇન્સ્ટન્ટ ઇમિડિયેટલી અસંખ્ય ગ્રાહકો સુધી આપણી આ જે પણ વ્યવસાયને આપણે બહુ બધા લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. આગળ જઈએ, આપણે વ્યવસાયની વેબસાઇટ બનાવી ઇન્ટરનેટ પર અપલોડ કરવાથી વૈશ્વિક વિસ્તાર સુધી પહોંચવું સરળ પડે છે. એટલે કે લોકો સુધી આટલી દૂર સુધી પહોંચવું હોય તો એના માટે વેબસાઇટ બનાવી દેવી પડે ઈ કોમર્સ, અને એના દ્વારા શું થાય છે, લોકો સુધી એ ઇઝીલી પહોંચી જાય છે કે લોકો વેબસાઇટ પરથી જ ઉત્પાદનને જોઈને ખરીદી કરી શકે છે. એટલે એમાં કોઈ પણ મર્યાદા, વૈશ્વિક સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ એમાં હોતો નથી, બરાબર છે. આગળ જોઈએ, આગળ તો કે ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા, ઇમ્પ્રૂવ એન્ડ બેટર કસ્ટમર સર્વિસ. એમાં આપણે જોઈએ તો કે ઈ કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે. એટલે કે બહુ સારી રીતે કસ્ટમરને સેવા આપે છે, ત્વરિત ઇન્સ્ટન્ટ બહુ જલ્દી એમના પ્રશ્નોના ઉકેલ લાવી દે છે, બરાબર છે. આગળ જોઈએ, આપણે ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંવાદ શક્ય હોવાને કારણે ઉત્પાદનની કિંમત, જથ્થા, વિશેષતા અને અન્ય પ્રશ્નોનો ઉકેલ સરળતાથી મેળવી શકાય છે. એમાં શું હોય છે કે ગ્રાહક સાથે સંવાદ થાય છે, એટલે કે ફોન પર જે તમે કસ્ટમર સર્વિસ કસ્ટમર કેર નંબર હોય એના પર વાત કરો, પછી એની સાઇટ પર એના જથ્થા વિશે તમને ખબર પડી જાય, વેબસાઇટ પર પછી એની વિશેષતાઓ પણ ત્યાં એ લોકો મૂકી દે છે, અન્ય પ્રશ્નો ઉકેલ પણ તમારે મેળવવો હોય, કોઈ પણ એવી ક્વેરી હોય તમે કસ્ટમર કેર પર ફોન કરો, એટલે ગ્રાહકોને સારી સેવા મળી જાય છે. તો આ એક ઈ કોમર્સનો પણ એક ફાયદો આપણને અહીંયા જોવા મળ્યો. ઓનલાઈન ગ્રાહક સેવાની ગ્રાહક દ્વારા વધુ પસંદગી, એટલે કે ગ્રાહકે દુકાન પર જઈને ફરિયાદ કરવાને બદલે અથવા તો કોઈ સેવા જોઈતી હોય તો એ કસ્ટમર કેર પર ફોન કરીને યા તો એની વેબસાઇટ પર એ લોકોએ મૂક્યો એ પદ્ધતિથી એ લોકો મેળવી શકે છે. એટલે કે ગ્રાહકોને પણ વધુ એ જ ગમે છે. જે સંસ્થાઓ અન્ય સંસ્થાઓ સાથે મળીને વ્યવસાય કરે છે તેમના માટે ઓનલાઈન ગ્રાહક સેવા ઉમેરવી એક સ્પર્ધાત્મક લાભ છે, બરાબર છે. એટલે કે જે પણ સંસ્થાઓ સાથે મળીને વ્યવસાય કરે છે તો ઓનલાઈન ગ્રાહક સેવા ઉમેરવી, એટલે કે કોણ વધારે ગ્રાહકને સેવા આપે છે, ગ્રાહક કોનાથી વધારે ખુશ થાય છે, એ પણ એક સ્પર્ધાત્મક લાભ બની, એટલે કે સ્પર્ધા થઈ જાય છે અને એને અંદર જે સારું કરી જાય એને લાભ મળે છે. વેપારી તેના નવા ઉત્પાદનની જાણ ગ્રાહકને ઈમેલ દ્વારા કરી શકે છે અને ઉત્પાદન સંબંધી મુશ્કેલીઓ નિવારણ પણ લાવી શકે છે. એટલે કે નવા નવા જે ઉત્પાદન આવ્યા એના ઈમેલ દ્વારા કે મેસેજ દ્વારા કે પર્સનલી ઈમેલ મોકલીને પણ કરી શકે છે, અને ઉત્પાદન સંબંધે મુશ્કેલીઓ નિવારણ પણ, એટલે કે કંઈ તકલીફ થઈ હોય લીધા પછી પણ તો એ લોકો પણ એની પણ એ ઓનલાઈન સર્વિસ પૂરી પાડે છે, બરાબર છે. ફરિયાદ નોંધાવી શકીએ છીએ આપણે અને એ લોકો ત્વરિત આપણને ગ્રાહકને સેવા પૂરી પાડે છે. આગળ જોઈએ આપણે ટીમવર્ક, જૂથ કાર્ય. એમાં જોઈએ આપણે તો કે ઈ કોમર્સની મદદથી એકાધિક સંસ્થાઓ સાથે મળી કાર્ય કરી શકે છે, જેનું એક ઉદાહરણ ઈમેલ છે, જેની મદદથી લોકો માહિતીનો વિનિમય કરે છે. આગળ આપણે જોઈએ, જૂથ કાર્ય દ્વારા વિતરકો, વેપારીઓ, ધંધાકીય ભાગીદારો અને ગ્રાહકો સાથે સંસ્થાના સંવાદની પદ્ધતિમાં સુધારો થયો છે. એટલે કે જૂથ કાર્ય કરતા વિતરકો હોય છે, વ્યાપારીઓ, ધંધાકીય ભાગીદારો, ગ્રાહકો સાથે સંવાદ, એટલે કે એની પદ્ધતિમાં સુધારો થયો છે. ઇન્સ્ટન્ટલી પહોંચી પણ જાય અને જે પ્રમાણે કામ હોય જૂથ કાર્ય કરતા એ ઇઝીલી મળી પણ રહે છે. ઓનલાઈન પણ આપણે ટીમમાં કામ કરી શકીએ છીએ, એના દ્વારા શું આ ઇઝી થઈ જાય છે વ્યવસાય. આગળ આપણે જોઈએ, વધુ સંવાદ વધુ સારું પરિણામ આપે છે. એટલે કે જેમ જૂથમાં બેસીને વધારે વાતચીત એકસાથે કરી લઈએ તો બધાની સહમતિ પણ મેળવી શકીએ અને વધુ સારી એના જેનાથી આપણને વધુ સારું પરિણામ પણ મળી રહે છે. આગળ જોઈએ આપણે, પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો, બરાબર છે. આ તો તમે આ મુદ્દો વાંચતા તમને ખબર પડી ગઈ હશે કે પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો એ આપણાને મળી રહે છે ઈ કોમર્સની અંદર. ઈચ્છિત દુકાન સુધી પહોંચવા માટે ગ્રાહકે લાંબુ અંતર કાપવું પડતું નથી. આગળ જોઈએ તો કે ઈ કોમર્સની મદદથી દુકાનની મુલાકાત માઉસની કેટલીક ક્લિક કરવાથી લઈ શકાય છે. એટલે કે તમે વેબસાઇટ ઓપન કરો, ક્લિક કરો, પેજ અપડાઉન કરો, ન્યૂ એની સાઇટ પર મૂકેલી લિંક ઓપન કરો, જેનાથી તમને નવી નવી એના ઉત્પાદન જોઈતી માહિતી મળી જાય. તમારે દુકાન સુધી જવું નથી પડતું, ત્યાં જ તમે એની પ્રોડક્ટ જોઈ લો,
ફોટા મૂકેલા હોય છે વેબસાઇટ પર, તો એના દ્વારા તમારો ખર્ચમાં પણ ઘટાડો થાય અને તમારો સમય પણ બચે છે. બરાબર છે. આગળ જોઈએ આપણે સ્પીડ, ઝડપ. પરંપરાગત પદ્ધતિઓની તુલનામાં ઈ કોમર્સ વ્યવસાય ઘણો ઝડપી છે. બરાબર છે. ઓનલાઈન વ્યવહારને કારણે સંચારમાં થતો સમયનો વ્યય નાબૂદ થાય છે, જે વ્યવસાયની ઝડપ નોંધપાત્ર રીતે વધારે છે. બરાબર છે. ઓનલાઈન વ્યવહારને કારણે સંચાર કોમ્યુનિકેશન વધારે થાય છે, તેથી સમય આપણો બચે છે અને વ્યવસાયની ઝડપ પણ નોંધપાત્ર રીતે વધે છે આપણી. આગળ જોઈએ આપણે વ્યવસાયિક સંસ્થાઓ વિતરકને ખરીદીના ઓર્ડર ઓનલાઈન બનાવીને મોકલી શકે છે, જે સમયનો વ્યય પણ અટકાવે છે. એટલે કે લોકોએ દુકાન સુધી નહીં જવું પડતું, ઓર્ડર આપવો હોય તો તરત ફોન પર કે મેસેજ પર પણ ઓર્ડર આપી દઈએ છે, જેનાથી શું આ ઇઝી થઈ જાય છે કામ કરવાનું પણ અને ધંધાનો પણ ફટાફટ ઉત્પાદન પણ ફટાફટ વેચાય છે. આગળ જોઈએ આપણે ઈ કોમર્સ દ્વારા સમાજને પૂરા પાડતા લાભ, કે સમાજને શું લાભ મળી રહી છે ઈ કોમર્સ દ્વારા, તો જેમાં આપણે ઘર, કાર્યાલય કે કોઈપણ સ્થળેથી ખરીદી કરી શકીએ છીએ. ઉત્પાદનોની ખરીદી માટે પરિવહન ઓછું થતું હોવાથી યાતાયાત અને પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે. આરોગ્યલક્ષી સેવા પણ ઇઝીલી મળી રહે છે અને ડિસ્ટન્સ લર્નિંગ અને અભ્યાસ માટે પણ આ ઈ કોમર્સ બહુ સારું પડે છે. બરાબર છે. તો આ થયા આપણા ઈ કોમર્સના ફાયદાઓ. આપણે ઈ કોમર્સના ફાયદાઓ જોઈ ગયા, જેમાં ઇઝી ટુ કેનવાસ પ્રાઇસીસ, પછી ટાઈમ સેવિંગ, તમે સમયનો વ્યય અને સમય બચાવી શકો છો. નો ક્રાઉડ, તમારે હમણાંના સમયમાં આપણે જોઈએ તો ભીડમાં પણ આપણે નહીં જોઈ શકીએ, ઇઝીલી આપણે ઘર બેઠા કરી શકીએ. બરાબર છે. આગળ જોઈએ આપણે ડિફીટ જીઓગ્રાફિકલ લિમિટેશન, આપણે કોઈ મર્યાદા રહેતી નથી સ્થળની, આપણે આપણા ઘરે બેઠા બેઠા પણ બહારના દેશોમાંથી પણ ખરીદી કરી શકીએ છીએ. ફાઇન પ્રોડક્ટ વિકર, એટલે કે ફટાફટ આપણે નવી નવી પ્રોડક્ટને પણ ફાઇન કરી શકીએ, શોધી શકીએ. એલિમિનેટ ટ્રાવેલ કોસ્ટ, એટલે કે આપણે દૂર જવાનો ખર્ચ પણ આપણે બચાવી શકીએ છીએ. ઘર બેઠા આપણે કરી દઈએ તો આપણો આવવા જવાનો ખર્ચ પણ બચી જાય છે. આગળ જોઈએ આપણે એમાં ફ્રિકવન્ટ પ્રમોશન, પછી ડિસ્કાઉન્ટ એન્ડ કૂપન, એટલે કે ગિફ્ટ પણ મળે છે. ઓનલાઈન જે ખરીદી કરતા તમને એ લોકો ગિફ્ટ પણ આપે, કૂપન પણ આપે, જે તમને વધારે પડતું, જેનાથી દ્વારા શું થાય કે ગ્રાહક વધારે પડતું ઓનલાઈન ખરીદી કરવા તરફ પ્રેરાય છે. 24 અવર અવેલેબલ, એટલે કે 24 કલાકે મળી રહે છે. ટાર્ગેટ સ્પેસિફિક માર્કેટ, એટલે કે જેના દ્વારા આપણે સ્પેસિફિક માર્કેટને પણ ટાર્ગેટ કરી શકીએ છીએ. તો આ બધા થયા આપણા ઈ કોમર્સના ફાયદાઓ. ઈ કોમર્સમાં પણ આપણા ઇન્ડિયામાં પણ ઈ કોમર્સ બહોળા પ્રમાણમાં ફેલાયેલું છે. બરાબર છે. હવે આપણે આજે જોઈએ એના પછી આપણે ઈ કોમર્સની કેટલીક મર્યાદા, લિમિટેશન્સ ઓફ ઈ કોમર્સ. શરૂઆત કરીએ ઈ કોમર્સની કેટલીક મર્યાદાથી. તો જોઈએ આપણે સૌથી પહેલાં છે પરિવર્તનનો પ્રતિકાર, રેઝિસ્ટન્સ ટુ ચેન્જ, પ્રારંભિક ખર્ચ, ઇનિશિયલ કોસ્ટ, સુરક્ષા, સિક્યુરિટી, ગોપનીયતા, પ્રાઇવસી, 5મું વિશ્વાસનો અભાવ, લેક ઓફ ટ્રસ્ટ, અને 6ઠું ઉત્પાદનને પહોંચવાડવાનો સમય, ટાઈમ ઓફ ડિલિવરી ઓફ પ્રોડક્ટ્સ. બરાબર છે. હવે આપણે વન બાય વન જોઈએ બધા મુદ્દાઓ. તો પરિવર્તનનો પ્રતિકાર, રેઝિસ્ટન્સ ટુ ચેન્જ, જેમાં જોઈએ તો કે વ્યવસાયિક સંસ્થાઓને પરંપરાગત વ્યવસાયમાંથી ઈ કોમર્સ વ્યવસાય તરફ અભિમુખ થવું પડે છે, જેમાં તેમને ઘણો પ્રતિકારનો સહન કરવો પડે છે. એટલે કે જે જૂના વ્યવસાય પ્રમાણે કામ કરતા હોય એને ઈ કોમર્સમાં આવવા માટે ઘણો પ્રતિકારનો સહન કરવો પડે છે. જુદા જુદા જે એ લોકોને ચેન્જીસ થાય એને એ એક્સેપ્ટ કરવામાં તકલીફ પડતી હોય છે. એની વ્યવહારની આદત એમણે બદલવી પડે છે. લોકોને પણ વ્યવસાયના કાગળ રહિત અને પ્રત્યક્ષ ન હોય તેવા વ્યવહારોની આદત પાડવી પડે છે. એટલે કે તમારે કાગળ રહિત ઓનલાઈન તમારે ડિજિટલ પેમેન્ટ કરો ને એ બધી વાતોમાં એ લોકોને પણ આપણે આદત પાડવી પડે છે, વારંવાર આપણને કહેવું પડે છે. તો આ બધાઓ એની મર્યાદામાં આવે છે. જોઈએ આગળ પ્રારંભિક ખર્ચ, ઇનિશિયલ કોસ્ટ, એટલે કે શરૂઆતનો જે ખર્ચ હોય ઈ કોમર્સનો વ્યવસાય કરવા માટે, તો કે ઈ કોમર્સની નવી તકનીકો, હાર્ડવેર અને સોફ્ટવેરમાં નોંધપાત્ર પ્રારંભિક મૂડીરોકાણ. તમે નવી વેબસાઇટ બનાવો તો એમાં પણ તમારે મૂડીરોકાણ કરવું પડે તમારા ઈ કોમર્સના વ્યવસાય માટે. બરાબર છે. વેબસાઇટ બનાવવાનો ખર્ચ, ઈ કોમર્સની મદદથી કરવામાં આવતા વ્યવસાયને સમજવા માટે કર્મચારીઓને તાલીમ પણ આપવી પડે. બરાબર છે. તો એના માટે પણ ખર્ચ થાય એમને તાલીમ અપાવવા માટે. બરાબર છે. તો આ બધું પણ ઈ કોમર્સની મર્યાદામાં આવે છે, કે શરૂઆતમાં જે ખર્ચ થાય એ આપણી ઈ કોમર્સની મર્યાદાઓમાં પણ આવી શકે છે. આગળ જોઈએ આપણે સુરક્ષા, એટલે કે સિક્યુરિટીમાં
તો કે ઈ કોમર્સમાં મૂળભૂત રીતે ધ્યાન પર લેવા જેવી બાબત છે. સૌથી અગત્યની જે મૂળભૂત બાબત છે ધ્યાન પર લેવા જેવી ઈ કોમર્સની, તો કે એ સુરક્ષા છે. બરાબર છે. સંસ્થાઓએ દૂષિત એટલે મેલિશિયસ ઉપયોગ કે અકસ્માત થતો દુરુપયોગ સામે માહિતીને સુરક્ષા પૂરી પાડવી જોઈએ. એટલે કે વ્યક્તિ સંબંધિત જે માહિતી ઇન્ટરનેટ પર આપણે પ્રસારિત થાય, તે જેના દ્વારા શું કે એ કોઈ બીજા દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે, તો અહીં સુરક્ષાનો પણ એક અગત્યતા આપવી જોઈએ, જે મૂળભૂત બાબત છે જે ઈ કોમર્સમાં આપણે ધ્યાન પર લેવી જોઈએ. આગળ જોઈએ આપણે, સંસ્થા કે વ્યક્તિ સંબંધિત માહિતીનો અનધિકૃત ઉપયોગથી રક્ષણ કરવું જરૂરી, એટલે કે એને કોઈ બીજા દ્વારા એ ઉપયોગમાં નહીં લઈ લે, અને એ બીજા આપણે એને સિક્યુરિટી આપણે બહારના એનાથી આપણે પૂરી પાડવી જોઈએ. બરાબર છે. માહિતી એની કોઈ બીજા દ્વારા ઉપયોગમાં નહીં લઈ લેવાય, એની પણ આપણે એને સિક્યુરિટી પૂરી પાડવી જોઈએ. આપણે આગળ જઈએ, ગોપનીયતા એટલે કે પ્રાઇવસી. ગ્રાહકની ગોપનીયતા એ ઘણો ગંભીર મુદ્દો છે ઈ કોમર્સની મર્યાદામાં, કે આ મર્યાદામાં આવે છે કે એની ગ્રાહકની જે પણ ગોપનીયતા છે. એટલે કે તમને હું કહું તો એ ઇન્ટરનેટ પર ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરે, નેટ બેન્કિંગ અથવા તો ઓનલાઈન પેમેન્ટ કરે, તો એની અંદર એમાં શું થાય કે એની કેટલીક ડિટેલ્સ એ ઇન્ટરનેટ પર ફેલાઈ નહીં જાય, જેના દ્વારા એના એને ઘણો મોટો ગેરફાયદો થઈ શકે છે આગળ જઈને, અગર એ ડિટેલ્સ બહાર લીક થઈ ગઈ તો. દુરુપયોગ થવાના ભયને કારણે ગ્રાહક પોતાની અંગત માહિતી ઇન્ટરનેટ પર દર્શાવતા અચકાય છે, એટલે કે ડિજિટલ પેમેન્ટ કરવાનું બંધ કરી દે છે. બરાબર છે. એ પ્રમાણે જોઈએ આપણે આગળ, જેમ કે કઈ કઈ વસ્તુઓ કેટલીક સંસ્થાઓ અને અન્ય માર્કેટિંગ સંસ્થાઓને તેમના ડેટાબેઝની માહિતી વેચે છે, જેનો દુરુપયોગ કરી ગ્રાહકોને બિનજરૂરી મેલ મોકલવામાં આવે છે. સ્પામ એટલે કે જે તમે ઓનલાઈન તમે પેમેન્ટ કરો, અથવા તો તમે ફોન નંબર તમે ત્યાં મોકલો તમારા રોજના ડેઈલી અપડેટ્સ માટે, ઉત્પાદનની જાણકારી માટે, તો એ લોકો એ નંબરો જે ડેટાબેઝવાળા જે સંસ્થાઓ હોય છે એ માહિતી એ લોકોને વેચે છે, અને એના દ્વારા શું એ લોકો ડેલી ગ્રાહકોને મેઇલ મોકલે ઓફરની આમ તેમ, તો જેના દ્વારા શું થાય કોઈવાર એ ડિટેલ્સનો ગેરફાયદો પણ આપણાને થઈ શકે છે. આગળ જોઈએ આપણે, હેકર ઇન્ટરનેટ પરથી માહિતીને આતરીને તેનો દુરુપયોગ કરી શકે છે. બરાબર છે. હેકર પણ એ માહિતીને યુઝ કરી શકે છે અને એનો દુરુપયોગ થઈ શકે છે. ક્રેડિટ કાર્ડની છેતરપિંડી ગ્રાહકને આર્થિક નુકસાન પહોંચાડે છે, એટલે કે ક્રેડિટ કાર્ડની છેતરપિંડી થાય તો એને કેટલું આર્થિક નુકસાન પણ પહોંચી શકે છે. આગળ જોઈએ આપણે, હેકર વાયરસ વિગતોનું સ્થાનાંતરણ અને વ્યવહારના જોખમો સામે ઈ કોમર્સને સુરક્ષા પૂરી પાડવી જરૂરી છે. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ, વિશ્વાસનો અભાવ લેક ઓફ ટ્રસ્ટ. કેટલીકવાર ઉત્પાદન ન પહોંચવાની છેતરપિંડી, ઉત્પાદન અંગેની ભ્રામક રજૂઆત, ચૂકવણીની સુરક્ષાનો અભાવ વગેરે કારણોસર ગ્રાહકોમાં ઈ કોમર્સ પ્રત્યે વિશ્વાસનો અભાવ, એટલે કે એમને ડર હોય છે કે ઉત્પાદન સારી રીતે નહીં મળે, એમાં કંઈ બતાવે કંઈ હોય ને હોય કંઈ અલગ, અને એવી અલગ પ્રકારની ચૂકવણી કરતાં તેમને કંઈ સુરક્ષાનો ડર લાગતો હોય, તો જેનાથી શું ગ્રાહકોમાં એ અવિશ્વાસ બેસે છે. બરાબર છે. જેને આ ઈ કોમર્સની મર્યાદા છે. આગળ આપણે જોઈએ, ઓનલાઈન ખરીદીમાં ક્ષતિગ્રસ્ત માલને પરત કરવાનું મુશ્કેલ, એટલે કે ઓનલાઈન ખરીદી કરતાં જે એક જે ખોટો માલ આવી ગયો હોય, યા તો માલમાં કંઈ ફેર હોય, ખોટ ક્ષતિ હોય, તો એને પરત કરવાનું પણ મુશ્કેલ બની જાય છે. બરાબર છે. આગળ આપણે જોઈએ, ઉત્પાદનને પહોંચાડવાનો સમય ટાઈમ ફોર ડિલિવરી ઓફ પ્રોડક્ટ્સ. દૂરના સ્થળેથી ઉત્પાદનનો ઓર્ડર આપવામાં આવ્યો હોય તો તેને મોકલવાનો ખર્ચ વધારે ચૂકવવો પડે છે, તેમજ ઉત્પાદન મળવામાં સમય લાગે છે. બરાબર છે. એ આ પણ ઈ કોમર્સની મર્યાદા છે. તો આજે આપણે શું જોયું, ઈ કોમર્સની મર્યાદાઓ અને એના ફાયદાઓ. તો આ બધા મુદ્દાઓ તમારી થિયરી માટે જરૂરી છે, જે ધ્યાન પર રાખજો. બરાબર છે. અને આ વિડીયોમાં તમને સમજ પડી હશે એવું આશા રાખું છું, અને આ વિડીયો જોવા બદલ તમારો આભાર.